રાજ્યમાં કમોસમી વરસાદથી તો રાહત મળી છે, પરંતુ ગરમીથી શેકાવા હવે તૈયાર પડશે. આગામી દિવસમાં આકરો ઉનાળો બનવાની શક્યતાઓ હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદે માજામુખી હતી અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. તો બીજી તરફ હવે કમોસમી વરસાદથી રાહતના સમાચાર રાજ્યના હવામાને આપ્યા છે. મહત્વનું છે કે આગામી 8 અને 9 મીએ યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે, તો 10 અને 11 મેના રોજ ઓરેન્જ એલર્ટની આગાહી રાજ્યના હવામાને આપી છે, અને જે બાદ 13 અને 14એ ફરીથી યલો એલર્ટની આગાહી રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને પૂર્વના પવનો ગરમ આવી રહ્યા છે, તેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરાયું છે. તો આગામી 2 દિવસ યલો એલર્ટ અને જે બાદ ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, અને જે બાદ ફરીથી યલો એલર્ટની આગાહી, એટલે કે હવે કાળઝાળ ગરમી અમદાવાદ શહેરમાં પડવાનું અનુમાન રાજ્યના હવામાને વ્યક્ત કર્યું છે. ભાજપે આજે સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપે કર્ણાટકમાં સોનિયા ગાંધીના એક નિવેદનને લઈને આ ફરિયાદ નોંધાવી છે. સોનિયાએ રવિવારે કહ્યું હતું કે કોંગ્રેસની કર્ણાટકની પ્રતિષ્ઠા, સર્વભૌમત્વ અને અખંડિતતાને અસર થવા દેશે નહીં. આ નિવેદનને લઈને શોભા કરંદલાજેએ આ નિવેદન ચોંકાવનારું અને સામાન્ય ગણાવ્યું હતું. ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવતી વખતે તેમણે કહ્યું કે સોનિયા ગાંધી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ઈસીને સોનિયા વિરુદ્ધ કડક કાર્યવાહીની અપીલ કરી હતી. આ પહેલાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ખુલ્લેઆમ કર્ણાટકને ભારતથી અલગ કરવાની હિમાયત કરી છે. કોંગ્રેસમાં ટુકડે ટુકડે ગેંગના રોગ આટલો ઊંચો પહોંચશે એવું તેમણે કદી વિચાર્યું ન હતું. જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મીએ મતદાન થવાનું છે અને 13 મીએ પરિણામ આવશે. આજે પ્રચારનો અંતિમ દિવસ હતો ત્યારે સોનિયા ગાંધીના એક નિવેદનને લઈને ભાજપ ઇલેક્શન કમિશન સુધી પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી છે. दिल्ली के जंतर मंतर पर पहलवानों के धरने का आज 16वां दिन है. आज बड़ी संख्या में पंजाब से आए किसान जंतर मंतर पहुंचे और जमकर हंगामा किया. पंजाब से आए किसान दिल्ली के गुरुद्वारा रकाबगंज से पदयात्रा करते हुए जंतर मंतर पहुंचे. जंतर मंतर पहुंचते ही किसानों ने पुलिस बैरिकेड तोड़ दिया और केंद्र सरकार के खिलाफ जमकर नारेबाजी की. साथ ही चेतावनी दी कि जब तक भारतीय कुश्ती संघ के अध्यक्ष ब्रिजभूषण की गिरफ्तारी नहीं हो जाती, उनका प्रदर्शन जारी रहेगा. इसी के साथ किसान संगठनों ने भी सरकार को 15 दिनों का अल्टीमेटम दिया है. कहा है कि इन 15 दिनों में ब्रिजभूषण की गिरफ्तारी नहीं होती तो किसान संगठन 21 मई को बैठक करेंगे और आगे की रणनीति तय करेंगे. इस दौरान किसान संगठनों ने पूरे देश में केंद्र सरकार के नेताओं का पुतला दहन कार्यक्रम का भी ऐलान किया है. इस बीच भारतीय कुश्ती संघ के अध्यक्ष ब्रिजभूषण का भी बयान आया है. ब्रिजभूषण ने खुद को बेदाग बताते हुए किसान संगठनों से सच को समझने की अपील की है. અમૃતસરના સુવર્ણ મંદિરમાં આજે સવારે બ્લાસ્ટની ઘટના બની હતી. છેલ્લા 1.5 દિવસમાં આ બીજી બ્લાસ્ટની ઘટના છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અમૃતસરની હેરિટેજ સ્ટ્રીટ પર આજે સવારે ફરી એકવાર બ્લાસ્ટ થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ પહેલાં પણ હેરિટેજ સ્ટ્રીટમાં શુક્રવારે બ્લાસ્ટ થયો હતો. સોમવારે બ્લાસ્ટ થયા બાદ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર આવ્યો હતો અને લોકોએ તેના પછી ધુમાડો નીકળતો જોયો હતો. એફએસએલની ટીમો અહીં પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર IED થી બ્લાસ્ટ થયું હોવાનું લાગી રહ્યું છે, કારણ કે ઘટના સ્થળેથી મેટલના ટુકડા પણ મળી આવ્યા હતા. હાલ તો આ બ્લાસ્ટ કોણે કર્યો તે તપાસનો વિષય છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ખૂબ જ જલ્દી આરોપી કોણ છે તેની તપાસ કરવામાં આવશે અને પકડી લેવામાં આવશે. રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. અશોક ગેહલોતના નિવેદન બાદ વાર પલટવાનો દોર શરૂ થઈ ગયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગયા વર્ષે તેમની સરકારને તોડવાના પ્રયાસોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ગયા વર્ષે જ્યારે પાર્ટીના ધારાસભ્યો બળવાને કારણે મારી સરકાર પતનના આરે હતી ત્યારે મને તેમની પાર્ટીના 3 નેતાઓનું સમર્થન મળ્યું હતું, જેમાં ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ CM વસુંધરા રાજેનો સમાવેશ થાય છે. ગેહલોતે વધુમાં કહ્યું કે જ્યારે ભૈરવસિંહ શેખાવતની સરકાર હતી અને હું કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ હતો ત્યારે શેખાવતની સરકારને તોડવા માટે BJPના લોકો મારી પાસે આવ્યા હતા, પરંતુ મેં ના પાડી દીધી હતી. ખાસ વાત એ છે કે અશોક ગેહલોતના આ નિવેદનને સચિન પાયલોટના જૂથ પર હુમલાની સાથે BJPમાં તિરાડ પેદા કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. તો અશોક ગેહલોતના નિવેદન પર વસુંધરા રાજેએ પલટવાર કરતા કહ્યું કે
આગામી ચૂંટણીમાં અશોક ગેહલોત હાર બારી ગયા છે અને ભયભીત થઈને મારી સામે ષડયંત્ર કરી રહ્યા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ધ કેરળ ફિલ્મ વિવાદ વચ્ચે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. એક તરફ ભાજપ આ ફિલ્મને સમર્થન આપી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ આ ફિલ્મનો વિરોધ કરી રહી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બેંગાલુરુમાં પ્રચાર દરમિયાન ગત સાંજે ધ કેરળ સ્ટોરી ફિલ્મ જોઈ હતી, જે બાદ તેમણે કહ્યું કે કેરળમાં ધર્મ પરિવર્તન એ આતંકવાદ છે અને આતંકવાદનું ખૂબ જ ભયાનક સ્વરૂપ છે. તેમાં કોઈ અવાજ નથી, પરંતુ તે ખૂબ જ ખતરનાક છે, જેનો પર્દાફાશ ધ કેરળ સ્ટોરી દ્વારા કરવામાં આવ્યું છે. આ એક વૈશ્વિક વાર્તા છે. માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ આવું થઈ રહ્યું છે. યુવાનો પહેલા આકર્ષાય છે, બાદમાં તેને ધકેલવામાં આવે છે. પીએફઆઈ વિશે વાત કરતા તેમણે કહ્યું કે પીએફઆઈ અને કોંગ્રેસ એક જ છે, તેમના માટે દેશ ગૌણ છે, તેમના માટે પ્રાથમિક મત બેંકનું રાજકારણ છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ નડ્ડા પર વળતો પ્રહાર કર્યો હતો, તેમણે સવાલ કર્યો હતો કે પીએફઆઈના લોકોને છોડ્યા કોણે હતા. ફિલ્મના નિર્માતાનો દાવો છે કે ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારિત છે, તો બીજી બાજુ વિરોધકર્તાઓ કહી રહ્યા છે કે ફિલ્મ અતિશયોક્તિ બતાવવામાં આવી છે. જો કે આ ફિલ્મને લઈને અત્યારે રાજકારણ ગરમાયેલું છે. રાજ્યની અલગ અલગ જિલ્લાની પોલીસ ઉપર વારંવાર તોડ કરવાના આરોપો લાગતા રહ્યા છે, જેમાં હવે સુરત પોલીસનો પણ ઉમેરો થયો છે. સુરત પોલીસ ઉપર પણ કેટલાક સ્ટોર માલિકોએ તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. સુરત શહેર પોલીસ પર તોડકાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. પૂના વિસ્તારના મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 1.5 લાખ રૂપિયા માંગ્યા પછી 50,000 રૂપિયાનો પૂના પોલીસ મથકના કોન્સ્ટેબલે તોડ પાડ્યો હોવાનો અને બાદમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ થતાં પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં 50,000 રૂપિયા કોન્સ્ટેબલે મેડિકલ સ્ટોરના માલિકને પરત કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. મેડિકલ સ્ટોરમાંથી પોતાના કોઈ મળતિયાને મોકલી દવા લઈ તે દવાનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો અને તેને આ મામલામાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસા પડાવ્યા, જે મામલે હવે તપાસ હાથ ધરવામાં આવશે. મેડિકલ સ્ટોરના માલિકો ઈચ્છી રહ્યા છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેની સાથે તેમણે એક ચીમકી પણ ઉચ્ચારી છે કે આવનારા સમયમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી સુધી આવેદનપત્ર આપવા સુધી પણ જશે. મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતા એક ગોડાઉનને ઝડપી પાડ્યું છે. 3,858 કિલો ભેળસેળયુક્ત મરચાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. મહેસાણાના વિજયપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી ભેળસેળ કરી મરચા પાવડર બનાવવાનું ગોડાઉન ઝડપી પાડ્યું. વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલા ઉમિયા નામના ગોડાઉનમાં મરચાના લાલ કલર ભેળવી નકલી મરચા બનાવવામાં આવતા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડો પાડી ભેળસેળ કરાતું મરચું ઝડપી પાડ્યું હતું. કુલ 3,858 કિલો ભેળસેળયુક્ત મરચાનો જથ્થો ઉપરાંત 2 કિલા જેટલો કલરનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગોડાઉનના માલિક મુકેશભાઈ મહેશ્વરી સામે કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી આ રેડની કાર્યવાહી ચાલી હતી. ઝડપાયેલો શખ્સ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ તે શખ્સ પર 3 ફૂડના કેસ ચાલતા હોવાની પણ માહિતી સામે આવી છે. ચીનના વધી રહેલા પ્રભાવ સામે લડવા માટે ભારત, અમેરિકા અને સાઉદી એક જૂથ થયું છે. મિડલ ઇસ્ટના દેશોને રેલ નેટવર્ક દ્વારા ભારત સાથે જોડી ચીનની તાકાત ઘટાડશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમુદ્ર માર્ગે દક્ષિણ એશિયા સહિત મધ્ય પૂર્વને ભારત સાથે જોડવાનો છે. આ પ્રોજેક્ટ મધ્ય પૂર્વમાં ચીનના BRI પ્રોજેક્ટ સામે સ્પર્ધા કરશે. ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે આ પ્રોજેક્ટ અંગે રવિવારે સાઉદ અરેબિયામાં અમેરિકા, સાઉદ અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. અમેરિકા ઈચ્છે છે કે આ પ્રોજેક્ટમાં ભારતની રેલ નેટવર્ક નાખવાની કુશળતાનો ઉપયોગ કરવામાં આવે, તેમજ આ પ્રોજેક્ટ દ્વારા અમેરિકા મધ્ય પૂર્વમાં ચીનના વધતા પ્રભાવ અને તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડનો પ્રભાવ ઘટાડે. એક રિપોર્ટ મુજબ બ્લુ ડોટ નેટવર્ક તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટનો પાયો 18 મહિના પહેલા જ I2U2 ફોરમમાં વાતચીત દરમિયાન નાખવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ચીન સામે બનેલા આ ફોરમમાં ભારત, ઇઝરાયલ, અમેરિકા અને સાઉદ સામેલ છે. તો મહત્વનું છે કે ભારતના રેલ નેટવર્કની તાકાત આ પ્રોજેક્ટની અંદર સામે આવશે. ભર ઉનાળે પહાડો પર બરફ વર્ષા પડવાની શરૂ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારે બરફ વર્ષા થઈ.
કાશ્મીર ઘાટીમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. જ્યારે છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો હતો ત્યારે ખીણમાં ફરી એકવાર હિમવર્ષા થઈ છે. મેનું બીજું સપ્તાહ શરૂ થઈ ગયું છે અને કાશ્મીરના પહેલગામ અને કિશ્તવાડમાં પણ હવામાન સતત બદલાઈ રહ્યું છે. સોમવારે સવારે પહેલગામની બેતાબ ઘાટીમાં ભારે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાને કારણે ઠંડીમાં ફરી એકવાર વધારો થયો છે. તાપમાનમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. આ સાથે કિશ્તવાડના માછેલ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં પણ હવામાન સતત બદલાઈ રહ્યું છે. અહીં શનિવારે સાંજે હળવા વરસાદની સાથે કરા પડ્યા હતા, જેને કારણે ઠંડીમાં વધારો થયો છે. સામાન્ય લોકો કહે છે કે મે મહિનામાં આ દિવસોમાં ખૂબ જ ગરમી પડે છે, પરંતુ આ વખતે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા લાગી રહ્યું છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ ભારે બરફવર્ષા થઈ રોહતાંગ ટનલ પાસે બરફ પડ્યો. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.